કેમ છો વિદ્યાર્થી મિત્ર, મજામાં ને? સુરેન્દ્રનગર શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. ધોરણ ત્રણ વિષય ગણિત, તેમાં પ્રકરણ ત્રણ આપો અને લો. હવે કાલે આપણે કિટ્ટુનું ઘર જોયું હતું ને, હવે આપણે કિટ્ટુના ખોરાક વિશે જોઈશું. તો મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડાઓમાં ખાવાની વસ્તુઓ છે, તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેમની નિશાની કરો, જુઓ તમને શું મળે છે. હવે જુઓ, આ છે એ કિટ્ટુનો ખોરાક છે. તો આપણે કિટ્ટુ છે એને ખોરાક શોધવામાં આપણે તેની મદદ કરવાની છે. હવે જુઓ, તમને અહીંયા ઉદાહરણ તરીકે લખેલું છે 37 બરાબર 37 વત્તા 10. હવે જુઓ, આપણને 37 છે એ ક્યાં આપેલા છે, તો કે અહીંયા. તો 37 ઉપરથી આપણે એક કૂદકો મારીએ, તો એક કૂદકો મારીએ એટલે કેટલા થાય, તો કે 10. તો આપણે અહીંયા એક કૂદકો માર્યો, 37 ઉપરથી એક કૂદકો લગાવીએ એટલે કેટલા થશે, તો કે 47. તો આપણે જવાબ મળી ગયો 47. તો આપણે એનો જવાબ શું મળશે, 47. 37 વત્તા 9 બરાબર ખાલી જગ્યો, ખાલી જગ્યા. આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે? હવે જુઓ, આપણને કિટ્ટુના ખોરાકમાં 37 અહીંયા છે, તો આપણે 37 ઉપરથી એક કૂદકો લગાવીએ તો 47. તો આપણે એક કૂદકો મારીએ છીએ તો 10 થાય છે, પણ તમને કેટલા કીધા છે, તો કે 9. તો આપણે 47 છે એમાંથી એક બાદ કરીએ, ડાબી બાજુ ખસવાનું છે એટલે તમારે એક પગલું, તો કેટલા થશે, તો કે 46. તો આપણને જવાબ શું મળશે, 46. 65 - 30 બરાબર ખાલી જગ્યા. હવે જુઓ, અહીંયા 65 છે, તો તમને 65 - 30 કીધા છે. તો આપણે એક કૂદકો મારીએ તો 10 થાય છે, તો આપણે કેટલા કૂદકા મારવાના છે, તો કે 3. તો 1, 2 અને 3. તો આપણને કઈ સંખ્યા મળશે, તો કે 35. તો આપણને જવાબ શું મળ્યો, તો 35. 46 વત્તા 20 પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે. હવે જુઓ, અહીંયા ખાલી જગ્યા બરાબર 46 વત્તા 21. હવે જુઓ, અહીંયા આપણને 46, તો આપણે 46 છે એના ઉપરથી આપણે બે કૂદકા લગાવીશું. આપણે એક કૂદકો મારીએ તો 10 થાય છે, તો આપણે 46 ઉપરથી બે કૂદકા મારીએ, તો કે 1 અને 2. તો આપણને ત્યાં કેટલી સંખ્યા મળી, તો કે 66. હવે આપણે એક પગલું જમણી બાજુ ખસીશું, તો આપણને કેટલા થશે, તો કે 67. તો આપણને જવાબ શું મળશે, 67. તેવી જ રીતે આ કેવી રીતે કરશો, તો ખાલી જગ્યા બરાબર 87 - 30. હવે જુઓ, અહીંયા છે 87, તો આપણને 87 - 30, તો આપણે કેટલા કૂદકા મારવા પડશે, તો કે 3. તો આપણે એક કૂદકો મારીએ છીએ તો 10 થાય છે, તો આપણે ગણીશું, તો કે 1, 2 અને 3. તો 3 કૂદકા માર્યા, તો આપણને ત્યાં કઈ સંખ્યા મળી, તો કે 57. તો આપણને જવાબ શું મળશે, 57. 66 - 11 હવે જુઓ, અહીંયા છે 66, તો ત્યાંથી છે આપણે કૂદકા મારીશું, તો કે હવે જુઓ અહીંયા છે 66, તો આપણે
66 થી 11 સુધી પહોંચવાનું છે તો આપણે 66 થી 11 સુધી પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડે તો કે 1 2 3 4 અને 5 આપણે જાણીએ છીએ કે આપણે એક કૂદકો મારીએ છીએ તો 10 થાય છે તો આપણે એવા કેટલા કૂદકા માર્યા તો કે 1 2 3 4 અને 5 તો આપણે 5 કૂદકા મારીએ છીએ તો એક કૂદકે 10 થાય છે તો 5 કૂદકે કેટલા થશે તો કે 50 તો આપણે હજી 11 સુધી પહોંચ્યા નથી તો એના માટે આપણે શું કરીશું તો કે 5 પગલા છે એ આપણે ડાબી બાજુ ખસીશું તો અહીંયા 16 છે તો અહીંયાથી આપણે 5 પગલા આગળ ખસીશું તો કે 1 2 3 4 અને 5 અહીંયા આપણે 11 મળી ગયા આપણે 11 સુધી પહોંચી ગયા તો અહીંયા છે 16 એટલે આપણે અહીંયા 5 કૂદકા માર્યા તો 50 થયા તો હવે આપણે એમાં 5 ઉમેરીશું તો કે 51 52 53 54 અને 55 આપણે 11 સુધી પહોંચી ગયા અને આપણને સંખ્યા મળી ગઈ તો આપણને જવાબ શું મળશે 55 હવે જુઓ અહીંયા છે 36 તો આપણે 36 ઉપરથી કૂદકો મારીએ તો આપણે એક કૂદકો મારીએ છીએ તો 10 થાય છે તો આપણે એવા કેટલા કૂદકા મારીશું તો કે 1 અને 2 તો ત્યાં આપણને કેટલી સંખ્યા મળી તો કે 16 તો આપણે એક કૂદકો મારીએ તો 10 તો આપણે બે કૂદકા માર્યા તો કે 20 તો હવે અહીંયા જુઓ અહીંયા છે 16 અને અહીંયા નીચે છે 6 તો 6 છે એ તો 9 પહેલા આવે છે તો આપણે આ 16 છે ત્યાંથી આપણે આગળ પગલા ભરીશું તો કે 1 2 3 4 5 6 અને 7 તો આપણે અહીંયા 9 ઉપર પહોંચી ગયા તો આપણે 36 છે ત્યાંથી બે કૂદકા માર્યા તો કે 20 અને ત્યાંથી આપણે બીજા પગલા ભર્યા તો કેટલા થયા આપણને 27 તો આપણને જવાબ શું મળશે 27 45 વત્તા ખાલી જગ્યા બરાબર 99 તો તમને અહીંયા બીજી આવી સંખ્યા આપેલી છે એ તમારે જાતે ખોરાકમાંથી શોધીને લખવાની છે કેમ છો વિદ્યાર્થી મિત્ર મજામાં ને સુરેન્દ્રનગર શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપણું સ્વાગત છે ધોરણ 3 વિષય ગણિત તેમાં પ્રકરણ 3 આપો અને લો આપણે ગયા પીરિયડમાં કીટુનું ઘર અને કીટુના ખોરાક વિશે શીખી ગયા હતા તો હવે આપણે આગળ સરવાળો સહેલો બન્યો અનિસાએ 37 રૂપિયાના સફરજન ખરીદા રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદા ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું 37 એટલે 30 વત્તા 7 છે 21 એટલે 20 વત્તા 1 છે તેથી 37 અને 21 મળીને 58 થાય છે જો તમને અહીંયા ચિત્રમાં ફળ વેચનાર સ્ત્રી દેખાય છે ને પહેલા બે હું કરી શકું તેણે 37 અને 21નો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આ સરવાળો જુઓ હવે જુઓ 26 વત્તા 43 તમે સરવાળા કરતા તો શીખી ગયા છો પણ આ સરવાળો છે એ થોડો સહેલો અને સરળ છે હવે જો તમને અહીંયા 26 છે ને તો આપણે કઈ રીતે
કે 20 વત્તા 6 તો કેટલા થયા 26 હવે જુઓ અહીંયા 43 તો કે 40 વત્તા 3 એટલે કેટલા થયા તો કે 43 હવે જુઓ અહીંયા 20 છે અને અહીંયા 40 છે તો બંને સંખ્યા સરખી લાગે છે તો આપણે 20 વત્તા 40 કરીશું અને હવે 6 વત્તા 3 તો અહીંયા આપણે 6 વત્તા 3 કરીશું હવે જો 20 વત્તા 40 તો આપણને એનો જવાબ શું મળ્યો તો કે 60 હવે અહીંયા જુઓ 6 વત્તા 3 તો 6 અને 3 નો સરવાળો કર્યો તો આપણને શું જવાબ મળ્યો તો કે 9 હવે જો આપણને અહીંયા 60 છે અને અહીંયા 9 છે તો આપણે પણ પાછા કરીશું 60 વત્તા 9 એટલે આ બંનેનો સરવાળો કેટલો થયો તો કે 69 તો આપણને જવાબ શું મળ્યો તો કે 69 26 ના આપણે 20 વત્તા 6 અને 43 ના 40 વત્તા 3 ભાગ પાડીએ છીએ તો આપણે 26 ના અને 43 ના ભાગ પાડીએ ને એ રીતે પછી સરળ છે 40 અને 20 નો અને 3 અને 6 નો સરવાળો તો જુઓ આપણે પહેલા 20 અને 40 નો સરવાળો કર્યો અને પછી 6 અને 3 નો સરવાળો કર્યો એટલે આપણને જવાબ શું મળ્યો 69 હવે કહો કે તમે એને બીજી રીતે કરી શકશો હવે જો આપણે આગળ સંખ્યા જોઈ ને એવો ને એવો બીજો દાખલો તો કે 33 વત્તા 56 તો આપણે પણ આના એ રીતે દાખલો ગણીશું તો કે 30 વત્તા 3 તો કેટલા થયા 33 હવે અહીંયા જુઓ 50 વત્તા 6 તો પણ કેટલા થયા 56 હવે જુઓ અહીંયા છે 30 અને અહીંયા છે 50 તો આપણે 30 અને 50 નો સરવાળો કરીશું તો આપણને જવાબ શું મળ્યો તો કે 80 હવે એના વત્તા અહીંયા તમે જુઓ 3 અને 6 તો એ બંનેનો પણ સરવાળો કરશું 3 વત્તા 6 હવે જુઓ અહીંયા 30 અને 50 નો સરવાળો આપણને કેટલો મળ્યો તો કે 80 તો કે 80 વત્તા અહીંયા 3 અને 6 નો સરવાળો કેટલો થશે તો કે 9 તો આપણે 80 વત્તા 9 તો બરાબર જવાબ કેટલો મળશે તો કે 89 તો આપણે 33 વત્તા 56 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે 89 જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો હવે અહીંયા જુઓ 37 વત્તા 22 બરાબર 30 વત્તા 7 તો કેટલા થયા 37 હવે અહીંયા જુઓ વત્તા 20 વત્તા 2 તો કેટલા થયા 22 હવે તમે જુઓ અહીંયા 30 અને અહીંયા 20 તો આપણે 30 અને 20 નો સરવાળો કરીશું તો અહીંયા 30 છે અને અહીંયા 20 છે તો બંનેનો સરવાળો કેટલો થશે તો કે 50 હવે વત્તા અહીંયા 7 અને અહીંયા 2 તો આપણે લખીશું 7 વત્તા 2 હવે 30 અને 20 નો સરવાળો આપણને કેટલો મળ્યો છે 50 તો આપણે અહીંયા લખીશું 50 હવે 7 વત્તા 2 તો 7 માં 2 ઉમેરીએ તો કેટલા થશે તો કે 9 હવે જુઓ 50 વત્તા 9 તો 50 માં 9 ઉમેરીએ
तो कितना थसे 59। तो आपने जवाब सुन मरियो 59। तो आपने 37 वत्ता 22 करिए तो आपने जवाब सुन मर से 59। हमें एना पची बीजो डाकलो 33 वत्ता 24। આપણે ઉપરની ઉપર અહીંયા દાખલો કર્યો એ જ રીતે આપણે અહીંયા નીચે કરીશું તો 73 છે તો આપણે કેટલા કરવા પડશે તો કે 70 વત્તા 3 અને અહીંયા છે 24 તો કેટલા કરીશું તો કે 20 વત્તા 4। હવે જુઓ અહીંયા છે 70 અને અહીંયા છે 20 તો આપણે એ બંનેનો સરવાળો કરીશું। હવે જુઓ અહીંયા છે 70 અને અહીંયા છે 20 તો આપણે 70 માં 20 ઉમેરીએ તો કેટલા થશે તો કે 90। હવે જુઓ અહીંયા છે 3 અને અહીંયા છે 4 તો આપણે લખીશું 3 વત્તા 4। હવે આપણે 73 વત્તા 24 70 વત્તા 20 કર્યા તો આપણને જવાબ શું મળ્યો તો કે 90। તો આપણે લખીશું અહીંયા 90। હવે જુઓ અહીંયા 3 છે અને અહીંયા 4 છે તો આપણે એ બંનેનો સરવાળો કરીશું તો 3 વત્તા 4 તો કેટલા થશે તો કે 7। હવે જુઓ 90 વત્તા 7 તો આપણને જવાબ શું મળશે 97। તો આપણે અહીંયા લખીશું 97 તો આપણે 73 વત્તા 24 તો આપણને જવાબ શું મળશે 97। હવે જુઓ અહીંયા 56 વત્તા 21 તો આપણે અગાઉ 2-3 દાખલા શીખી ગયા ને તો અહીંયા 56 છે તો આપણે કેટલા લખીશું 50 વત્તા 6। હવે અહીંયા 21 છે તો 20 વત્તા 1 એટલે કેટલા થયા 21। હવે આપણે અહીંયા 50 અને 20 નો શું કરીશું સરવાળો તો 50 માં 20 ઉમેરીએ તો કેટલા થશે 70। હવે 70 વત્તા 6 વત્તા 1 હવે આપણે 50 અને 20 નો સરવાળો કર્યો એટલે આપણને કેટલા મળ્યા 70। હવે 6 વત્તા 1 કરીશું તો આપણે 6 માં 1 ઉમેરીએ તો કેટલા થશે 7। હવે અહીંયા 70 વત્તા 7 તો કેટલા થશે 77। તો આપણને જવાબ કેટલો મળ્યો 77। તો આપણે 56 વત્તા 21 કરીએ તો આપણને જવાબ શું મળશે 77। હવે જુઓ 56 વત્તા 21 આપણે અહીંયા ઉપર દાખલો કર્યો ને તે જ છે પણ એને આપણે એક અલગ રીતથી પણ કરી શકીએ। અહીંયા જુઓ 56 વત્તા 20 વત્તા 1 એટલે કે 56 છે એના એમનામ રાખ્યા છે 56 વત્તા। હવે અહીંયા 21 છે તો કે 20 વત્તા 1 એટલે કેટલા થશે 21। હવે જુઓ અહીંયા 56 છે તો આપણે 56 માં 1 ઉમેરીએ તો કેટલા થશે 57। તો 57 વત્તા 20 તો 57 વત્તા 20 કરીએ તો પણ આપણને જવાબ કેટલો મળશે 77। આપણે અહીંયા 70 વત્તા 7 કર્યા હતા તો પણ આપણને જવાબ કેટલો મળ્યો તો 77। આપણે દાખલો આ રીતે પણ કરી શકીએ અને આ રીતે પણ કરી શકીએ। વાહ, હું આ રીતે પણ કરી શકું। હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો, ખાનાઓમાં સીધા જવાબ
लखी नाखो। हवे अहीं जुओ 33 + 42 तो आपणे जो अहीं 3 छे अने अहीं 2 छे तो 3 માં 2 ઉમેરીએ તો કેટલા થશે 5। હવે અહીંયા 3 છે અને અહીંયા 4 છે તો 3 માં 4 ઉમેરીએ તો કેટલા થશે 7। તો આપણે 33 + 42 તો આપણને જવાબ કેટલો મળશે 75। આ રીતે પણ આપણે દાખલો કરી શકીએ। હવે જુઓ અહીંયા 33 + 27 તો અહીંયા 3 છે અને અહીંયા 7 છે તો આપણે 7 માં 3 ઉમેરીએ તો કેટલા થશે તો કે 10। તો અહીંયા 10 ની શું મૂકશું 0 અને વધી 1 રાખીશું તો અહીંયા 3 છે અને અહીંયા 2 છે તો 3 ને 2 કેટલા થશે 5 અને એમાં 1 આપણે 1 વધી ઉમેરીશું તો કેટલા થશે 6। તો આપણે લખીશું 6 તો આપણને જવાબ શું મળ્યો 60। તો કે 33 + 27 તો આપણને જવાબ મળશે 60। હવે છે 55 + 25 તો અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે તો 5 ને 5 કેટલા થશે 10। તો 10 ની 0 અને એમાં પણ 1 વધી આવશે પછી અહીંયા છે 5 અને અહીંયા છે 2 તો 5 માં 2 ઉમેરીએ તો કેટલા થશે 7 અને 7 માં 1 ઉમેરીએ વધી એટલે કેટલા થશે 8। તો 80 તો 55 + 25 કરીએ એટલે આપણને જવાબ મળશે 80। હવે જુઓ અહીંયા છે 19 + 61 તો અહીંયા બીજા તમને અહીંયા દાખલા આપેલા છે એ તમારે જાતે ગણવાના છે। આપણે અહીંયા ઉપર ગણ્યા ને એ રીતે તમારે જાતે આ દાખલા ગણવાના છે।